મોરબીનું ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનામાં સત્તાવાર 135 લોકોના મોત થયા છે। ઝૂલતા પુલના મેન્ટેનન્સ અને તેને ચલાવવાની જવાબદારી મોરબી નગરપાલિકા અને કલેક્ટર દ્વારા અગ્રીમેન્ટ કરીને ઓરેવા ગ્રુપને આપવામાં આવી હતી। આટલી મોટી ઘટના બન્યા બાદ પણ ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલ હજુ સુધી સામે નથી આવ્યા, ન તો પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી છે। આ ઓરેવા હાઉસ પર ગુજરાત તકે તપાસ કરી ત્યારે ઓરેવા હાઉસ બંધ હાલતમાં જોવા મળ્યું। દિવાળીને પણ સમય વીતી ગયો છે, પરંતુ ઓરેવા હાઉસમાં કોઈ હલચલ હજુ સુધી નજર નથી આવી। જુઓ સહયોગી રાજેશ આંબલિયાનું ગ્રાઉન્ડ રિપોર્ટ। મોરબીમાં ઝૂલતાપુર દુર્ઘટનાની એક મોટી દુર્ઘટના સર્જાઈ છે ને, જેમાં 135 જેટલા લોકોના જીવ ગયા છે। આ ઝૂલતાપુરનો કોન્ટ્રાક્ટ મોરબીની અજંતા ઓરેવા કંપનીનો હતો। અજંતા ઓરેવા કંપનીના માલિક જયસુભાઈ પટેલ, આપણી પાછળથી તમે જોઈ શકો છો એક્ઝેક્ટ જે ઓરેવા ફાર્મ આવેલું છે, જે મોરબી રાજકોટ હાઈવે ઉપર આવેલું ઓરેવા ફાર્મ છે, અને આ ઓરેવા ફાર્મમાં જયસુખભાઈ પટેલ અને તેમનો પરિવાર રહેતો હોય તેવી એક વાત છે। જયસુખભાઈ પટેલ જ્યારથી આ ઘટના ઘટી છે, મોરબીમાં જ્યારે આ દુર્ઘટના ઘટી ત્યારથી અત્યાર સુધીમાં જયસુખભાઈ પટેલ મીડિયા સામે હજી સુધી આવ્યા નથી। અને એવી એક વાત કહેવામાં આવી રહી છે કે જયસુખભાઈ પટેલ એ આ ઘટના ઘટ્યા બાદ તુરંત જ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। અમે પણ અત્યારે અમારી ટીમ સાથે અહીંયા પહોંચ્યા છીએ ઓરેવા ફાર્મ હાઉસ પાસે, અને ત્યાં અમે તપાસ કરી રહ્યા છીએ કે જયસુખભાઈ કે તેમના પરિવાર અત્યારે ત્યાં અંદર છે કે કેમ। પરંતુ અમને અત્યારે હાલમાં સિક્યુરિટી ગાર્ડ કે બીજા કોઈ લોકો પણ અહીંયા જોવા મળતા નથી। અમે અત્યારે તેમની સામે જ આવેલું તેમની જે ફેક્ટરી છે ત્યાં પણ અમે તપાસ કરી, જે મોરબી રાજકોટ હાઈવે ઉપર આવેલી એમની ફેક્ટરી છે। બીજી વાત કરીએ કે જે આ ઘટના ઘટી હતી અને તેમાંથી 135 જેટલા લોકોના મોત થયા હોવાનો એક 57 આંકડો બહાર આવ્યો હતો। જ્યારથી આ ઘટના ઘટી છે ત્યારથી જયસુખભાઈ ફરાર છે અને પોલીસ તપાસ અત્યારે ચાલુ છે। એસઆઈટીની પણ એક રચના કરવામાં આવી છે અને એસઆઈટી દ્વારા જ્યારે આ રિપોર્ટ આપવામાં આવશે કેટલા લોકો દોષિત છે, કોણ કોણ દોષિત છે, ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ને ત્યાર પછી જે માહિતી સાચી સામે આવશે કે જયસુખભાઈ પટેલનો આમાં રોલ છે કે કેમ। પરંતુ અત્યાર સુધીમાં જે કંપનીને જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને જે કંપની છે અજંતા ઓરેવા કંપની, અને અજંતા ઓરેવા કંપનીના માલિક જયસુભાઈ પટેલ હોવાના કારણે તેઓ અત્યારે જ્યારથી આ ઘટના ઘટી છે ત્યારથી તેઓ ફરાર છે।